હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ધી ઇંગ્લિશ વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ધોરણ બારમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ ફોર એમાં રીડ વન ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળતા એનો પાર્ટ ટુ આપણે આજના વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ ફોર રીડ વન ધ એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યો હતો અને આજના વિડીયો લેક્ચરમાં પાર્ટ ટુ વિશે આપણે અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ એના પછી કંઈક આવો પેરેગ્રાફ છે કે માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેસનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ હી વુડ ઓફન એરેગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઈફ મધર વોઝ હેલ્પલેસ And there was nothing she could do about it. But Nani fought with her and scooped the two of us into her arms and brought us into her house, saying, You want to rot here, do so. But I am not letting my grandchildren stay here to get threshed by their stepmother. And that my brother, એન્ડ આઈ એટલે કે હું એટ વેરી યંગ એટલે નાની ઉંમર અને ઇમ્પ્રેસનેબલ એજ અહીંયા સ્પેલિંગ આપેલો છે ઇમ્પ્રેસનેબલ એજ એટલે કે અસર અથવા તો પ્રભાવ પાડી શકાય તેવી ઉંમર નાના બાળકો ને એવી હોય કે જેના ઉપર ખૂબ અસર નાના અને અસરમાં હતા જ્યારે વેન અવર ફાધર અમારા પપ્પા મેરીડ લગ્ન કર્યા સેકન્ડ ટાઈમ બીજી વખત લગ્ન કર્યા બરાબર લેખક શું કે છે કે મારો ભાઈ અને હું બંને ખૂબ નાની અને અસર પાડી શકાય તેવી ઉંમરમાં હતા જ્યારે અમારા પપ્પા એ બીજી વખત લગ્ન કર્યા અને he would often તે ઓફન એટલે વારંવાર arrogantly arrogantly એટલે કે અહંકાર થી અહંકાર થી કે he would often arrogantly parade parade એટલે ઝડપ થી ચાલવું થાય parade એટલે ઝડપથી થી ચાલવું પોતે કે છે કે તે વારંવાર અભિમાનથી ઝડપથી ચાલતા હતા ઇન્ટુ ધ હાઉસ ઘરમાં વિથ હિઝ ન્યૂ વાઈફ એને બીજા લગ્ન કર્યા હતા એટલે તેની નવી પત્ની સાથે ઘરમાં અહંકારપૂર્વક ઝડપથી વારંવાર ચાલતા હતા પછી આગળ કીધું છે મધર વોઝ હેલ્પલેસ માતા છે હે હેલ્પલેસ હતી હેલ્પલેસ એટલે મદદ વગરની જેને આપણે લાચાર કહીએ કે માતા લાચાર હતી ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ તે આમાં કાંઈ કરી શકે તેમ હતી નહીં બટ પરંતુ નાની જે છે ફોટ વિથર પોતે લેખક કે છે કે નાની તેની સાથે ફોટ લડાઈ કરતા લડતા અને સ્કૂપ ધ ટુ ઓફ અઝ કે અમને બંનેને ઇન ટુ હર આર્મ્સ સ્કૂપ એસસી ડબલ ઓપી સ્કૂપ એટલે હુંફ આપવી હુંફ આપવી અમને બંનેને હું ફાપતા તેના હાથમાં એન્ડ બ્રોટ અઝ અમને લાવતા ઇન ટુ હર હાઉસ તેના ઘરે અમને લઈ જતા અને સેઈંગ શું કહેતા કે યુ વોન્ટ ટુ રોટ ઇયર આર ટી રોટ એટલે સડવું અથવા પડ્યા રહેવું સડવું અથવા પડ્યા રહેવું શું કે છે નાની પોતે કહે છે અમને કહેતા કે યુ વોન્ટ ટુ રોટ ઇયર તમે અહીંયા પડ્યા રહેવા માગો છો બટ પરંતુ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ સ્ટે લેટિંગ સ્ટે લેટિંગ સ્ટે એટલે રહેવા દેવું થાય લેટિંગ સ્ટે એટલે રહેવા દેવું શું કે છે કે બટ પરંતુ આઈ એમ નોટ લેટિંગ સ્ટે માય ગ્રાન્ડ ચિલ્ડ્રન ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે દીકરાના દીકરા જેને આપણે પ્રપોત્ર કહીએ બરાબર છે કે હું મારા પ્રપોત્રોને અહીંયા નહીં રહેવા દઉં હિયર ટુ ગેટ અ થ્રેશ થ્રેશ એટલે માર ખાવો થ્રેશ એટલે માર ખાવો બરાબર છે બાય ધેર સ્ટેપ મધર સ્ટેપ મધર એટલે સાવકીમાં થાય કેવીમાં સાવકી માં બરાબર છે પોતે શું કહે છે નાની કે નાની એવી વાત કીધી કે યુ વોન્ટ ટુ રોટ હિયર તમે અહીંયા સડવા માગો છો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ ડે હિયર કે હું મારા અહીંયા પ્રપોત્રોને અહીંયા નહીં રહેવા દઉં ટુ ગેટ થ્રેશ બાય ધર સ્ટેપ મધર તેઓની સાવકી મા દ્વારા માર ખાવા માટે હું તેઓને અહીંયા રહેવા દઈશ નહીં આવો પેરેગ્રાફ છે પહેલેથી જોઈએ માય બ્રધર એન્ડ આઈ મારો ભાઈ અને હું પોતે લેખક કે છે કે મારો ભાઈ અને હું વેર એટ અ વેરી યંગ ખૂબ નાની ઉંમર અને ઇમ્પ્રેસનેબલ એજ એક અસર પાડી શકાય પ્રભાવ પાડી શકાય તેવી ઉંમરમાં હતા વેન જ્યારે અવર ફાધર અમારા પપ્પા મેરીડ અ સેકન્ડ ટાઈમ બીજી વખત લગ્ન કર્યા અને હી વુડ ઓફન એરેગન્ટલી પરેડ ઇન ટુ ધ ન્યૂ ઇન ટુ ધ હાઉસ વિથ ઇઝ ન્યૂ વાઇફ તેની નવી પત્ની સાથે ઘરમાં વારંવાર અહંકાર પૂર્વક ઝડપથી ચાલતા હતા અને મધર વોઝ હેલ્પલેસ માતા લાચાર હતી અને ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ તેમાં આ આ બાબતમાં તે કંઈ કરી શકે તેમ હતી નહીં બટ પરંતુ નાની ફોટ વિથર પરંતુ નાની તેની સાથે લડતા એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ ઇન ટુ ઇન્ટુ આર્મ્સ અને અમને બંનેને તેના હાથમાં હૂંફ આપતા પ્રેમ આપતા એન્ડ બ્રોટસ અમને લાવતા ઇન્ટુર હાઉસ તેના ઘરમાં અમને લાવતા અને સેંગ કહેતા કે યુ વોન્ટ ટુ રોટ યર કે તમે અહીંયા સડવા માંગો છો ડુ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ ડે હિયર પણ હું અહીંયા મારા પ્રપોત્રોને રહેવા દશ નહીં ટુ ગેટ અ થ્રેશ બાય ધ સ્ટેપ મધર કે તેઓની સ્ટેપ મધર એટલે સાવકી તેઓની સાવકી દ્વારા માર ખવડાવવા માટે હું તેઓને અહીંયા રહેવા દઈશ નહીં બરાબર છે તો આ પેરેગ્રાફનું ટ્રાન્સલેટ છે એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ એના પછી છે કે ઇફ એની વન અર વે વિથ નાના તો ઇટ વોઝ નાની શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ યુ વિલ રિગ્રેટેડ ધ ડે આઈ ડાય યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન એન્ડ દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ યુ વિલ સી ઇટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બેથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ એના પછી આગળ જોઈએ સ્ટોરીમાં શું ચાલે છે તો સ્ટોરીમાં આગળ એમ કીધું છે કે ઇફ જો એની વન કોઈ પણ વ્યક્તિ ગોટર વે વિથ નાના કે નાના સાથે કોઈ પણ વ્યક્તિ દલીલ કરી શકતું હોય કોઈ વાત કરી શકતું હોય તો ઇટ વોઝ નાની તે માત્ર કોણ હતું એક નાની જ હતા કારણ કે નાના બીજા કોઈનું સાંભળતા પણ નહીં બીજા કોઈ સાથે વાત કરતા નહીં ઝઘડો પણ ન કરતા નાના સાથે જો કોઈ વાત કરી શકે તેમ હોય તો તે માત્ર નાની હતા અને શીવુ ટેલ ઇટ ટુ ઇઝ ફેસ આપણે કહીએ મોઢેજ કહી દેવું તે ડાયરેક્ટ નાના નાની છે ડાયરેક્ટ નાના ના મોઢેજ જે કઈ વાત હોય સીધી કહી દેતા અને પછી શું કહેતા યુ વિલ રિગ્રેટ આર ઈ જી આર ઈ ટી રીગ્રેટ એટલે પસ્તાવો થવો પસ્તાવો થવો દુઃખ થવું યુ વિલ રીગ્રેટ ધ ડે કે તમને તે દિવસે દુઃખ થશે પસ્તાવો થશે ધ ડે આઈ ડાય શું કે છે નાની નાની પોતે કહે છે કે હું જે દિવસે મરી જઈશ ને તે દિવસે તમને બહુ પસ્તાવો થશે અને આગળ નાની વાત કરે છે કે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન કે તમે આ બે બાળકોની માતા સાથે વાત નહીં કરો યુ ડોન્ટ સ્પીક તમે વાત નહીં કરો વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન આ બે બાળકોની માતા સાથે તમે વાત નહીં કરો એન્ડ ધે આર અલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ અલ્સો એટલે પણ કે તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં અને તો શું થશે તો નાના સાથે કોઈ વાત એ નહીં કરે એટલે નાની કહે છે યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની કે તમે બાલ્કનીમાં એકલા તમારી જાતે બેસશો એન્ડ બેથ ઇન ધ સન

ઇફ એની વન ગોટર વે વિથ નાના જો નાના સાથે કોઈ દલીલ કરે દલીલ કરી શકે તેવું કોઈ વ્યક્તિ હોય તો ઇટ વોઝ નાની તે માત્ર નાની હતા અને શીવુ ટેલી ટુ ઇઝ ફેસ તે તેના ચહેરે ડાયરેક્ટ તે સીધી મોઢે વાત કરી દેતા અને આગળ કહે છે યુ વિલ રિગ્રેટેડ ધ ડે આઈ ડાય નાની પોતે એવું કહેતા કે જે દિવસે હું મરી જઈશ ને તે દિવસે તમને ખૂબ પસ્તાવો થશે એન્ડ યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન આ બે બાળકોની માતા સાથે તમે વાત નહીં કરી શકો અને દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની બાલ્કનીમાં તમારે તમારી જાતે બેસવું પડશે એન્ડ બેથ ઇન ધ સન સૂર્ય સ્નાન કરવું પડશે એન યુર ઓન લોનલીનેસ તમે તમારી એકલતા બે જશો બીજું કોઈ તમારી સાથે હશે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે પિક્ચર અહીંયા જોઈ શકીએ પાઠ્યપુસ્તકમાં પિક્ચર આપ્યું છે નાના જે છે એ મિરરમાં ચહેરા એનો કાચ અરીસામાં તેનું મોઢું જ છે તો એ મોઢું કોનું દેખાય છે નાનીનું દેખાય છે તો આપણે બાબત સમજી શકીએ છીએ કે નાનાને કેટલો આઘાત લાગ્યો છે એ નાની મૃત્યુ પામી ગઈ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી બરાબર છે ખૂબ સરસ મજાનો પીક અહીંયા આપ્યો છે કે એડજસ્ટમેન્ટ અનુ સાનુકૂળતા કોને કહેવાય તો આપણે જોઈ શકીએ છીએ કે નાનીનું મૃત્યુ થઈ ગયું છે નાના પોતાનો ચહેરો કાચમાં જોવે છે તો એને એ પોતાનો ચહેરો છે કાચમાં નાની નો ચહેરો દેખાય છે બરાબર છે તો એના પછી નેક્સ્ટ જોઈએ નાના વુડ સે બેરલી ઓડેબેલી આઈ એમ ઓલ્ડર દેન યુ

ઓડિબલી એટલે સાંભળી શકાય તેવું સાંભળી શકાય તેવું એટલે કે માંડ માંડ સાંભળી શકાય તેવા અવાજે નાના કહેતા કહેતા શું કે આઈ એમ ઓલ્ડર ધેન યુ નાના એવું કહેતા નાનીને હું તારા કરતા મોટો છું કે આઈ એમ ઓલ્ડર ધેન યુ યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ તું એ કે માત્ર બેસી રહેજે અને જોજે હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ યુ ઓર આઈ શું કહે છે નાના કે આઈ એમ ઓલ્ડર ધેન યુ હું તારા કરતાં મોટો છું યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ તું માત્ર રાહ જોજે અને જોજે કે વુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ સૌથી પહેલાં કોણ જાય છે યુ ઓર આઈ હું કે તું સૌથી પહેલાં કોણ જાય તો જોજે કે તો શી વુડ સિમ્પલી સે તો નાની છે ને સિમ્પલી સરળતાથી કહેતા યસ હા યુ વીલ સી તમે જોજો કે જસ્ટ વોચ તો માત્ર જોજો કે પહેલાં કોણ જાય છે તો આવી રીતે એ બંને વાત કરતા અને એના પછી આગળ જોઈએ એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ શું કીધું છે એન્ડ અને નાની એટલે ખરેખર એટલે એટલે ખરેખર ડીડ લીવ લીવ છોડી જવું લીવ એટલે છોડી જવું અને નાની ખરેખર તેને છોડીને તેની પહેલાં છોડીને જતા રહ્યા કોની પહેલાં નાના પહેલાં અને નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ વધારે ગુસ્સાવાળા બની ગયા નાવ પહેલા કરતા એઝીફ જાણે કે હી હેડ લોસ્ટ વેગર વી એ જી ઈ આર વેજર એટલે શરત અને લોસ્ટ એટલે હારી જવું જાણે કેમ શરત હારી ગયા હોય એમ પહેલાં કરતાં વધારે ગુસ્સાવાળા બની ગયા કારણ કે નાના કહેતા ને આપણે આગળના પેરેગ્રાફમાં જોયું નાના શું કહેતા કે હું તારા કરતાં મોટો છું તું માત્ર જોજે પહેલાં કોણ જાય છે તું હું તું એમ પછી નાની શું જવાબ તા હા એ કે તમે જોજો ઈ કે પહેલાં કોણ જાય છે અને હકીકતમાં બન્યું પણ એવું નાનીનું મૃત્યુ પહેલાં થઈ ગયું અને નાના જીવે છે નાનીનું મૃત્યુ થઈ ગયું છે એટલે નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ નાના હવે વધારે ગુસ્સાવાળા બની ગયા છે એઝ ઇફ જાણે કે હેડ લોસ્ટ વેગર જાણે કે તે પોતે શરત હારી ગયા હોય એવું લાગે છે અને આગળ જોઈએ સ્ટોરીમાં તો ફોર અ ફ્યુ ડેઝ છેલ્લા થોડાક દિવસોથી હી ટુક આઉટ ઇઝ એંગર એંગર એટલે ગુસ્સો તેને સૌથી પહેલાં થોડાક દિવસ નાનીનું મૃત્યુ થયું એટલે થોડાક દિવસ નાનાએ તેનો ગુસ્સો કઈ બાબત પર ઉતાર્યો તો વન ઇઝ ફૂડ ખોરાક ઉપર ગુસ્સો ઉતાર્યો હી વુડ પુશ અવે હિઝ પ્લેટ પુશ પુશ અવે એટલે ઘા કરી દેવું પાછી ઠેલી દેવું એ થાળી જે ખા જમવા માટે થાળી આવતી એનો ઘા કરતા પાછી ઠેલી પાછી ઠેલી દેતા એન્ડ સે અને કહેતા ટેલર તેને કહેજો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ હું જમવાનો નથી એવું એને કહેજો મને જમવાની કંઈ ઈચ્છા છે જ નહીં અને હી તે ઇમ્પ્રિઝન ઇમ્પ્રિઝન એટલે કેદ કરવું હિમસેલ્ તેની જાતને ઇન ધ બેડરૂમ તેને રૂમમાં તેની જાતને કેદ કરી હતી એટલે કે આખો દિવસ નાના રૂમમાં જ પડ્યા રહેતા બહાર નીકળતા જ નહીં અને વી અમે રિમૂવડ દૂર કરી અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના કે નાના માટે રૂમમાં વ્યવસ્થિત રહી શકાય એવી જગ્યા થઈ જાય એટલા માટે અમે નાનીની થોડીક વસ્તુઓ દૂર કરી બટ પરંતુ હી ડીડ નોટ લેટ ગાટ અવે નાનીઝ બેડ પરંતુ નાનીની પથારીને તે અમને લઈ જવા દેતા નહોતા અને એના ડ્રાય સૂકા અને હોલો કોર્સ હોઈઝ કર્કશ અવાજમાં એ સેડ તે કહેતા કે લેટ ઇટ બી ત્યાં રહેવા દેજો વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ બીજે ક્યાં તે સૂવા જવાની છે ત્યાં જ રહેવા દેજો એવું કહેતા હતા બરાબર છે તો જોઈએ આપણે કે ફોર અ ફ્યુ ડેઝ થોડાક દિવસ માટે ઈ ટુક આઉટ ઇઝ એંગર એંગર એટલે શું થશે તો એંગર એટલે ગુસ્સો થશે ફૂડ એટલે ખોરાક પુશ અવે પુશ અવે એટલે પાછું ઠેલી દેવું ધક્કો મારી દેવો બરાબર છે તે થોડાક દિવસ માટે તેણે તેનો ગુસ્સો ખોરાક પર ઉતાર્યો અને હી વુડ પુશ અવે હિઝ પ્લેટ તે થાળીનો ઘા કરતા એનસી ટેલર તેને કહેજો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ હું જમવાનો નથી એના પછી છે ઇમ્પ્રિઝન ઇમ્પ્રિઝન એટલે કેદ કરવું થાય ઇમ્પ્રિઝન એટલે કેદ કરવું હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ બેડરૂમમાં તેની જાતે જાતને કેદ કરી દેતા અને વી રિમુવડ રિમૂવ એટલે દૂર કરવું રિમૂવ એટલે દૂર કરવું વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ કે અમે નાની થોડી વસ્તુઓ દૂર કરી હતી ટુ મેક રૂમ લીવેબલ લીવેબલ એટલે રહી શકાય તેવું કે નાના તેના રૂમમાં વ્યવસ્થિત રીતે રહી શકે એટલા માટે નાનીની થોડીક વસ્તુઓ મેં દૂર કરી દીધી હતી બટ પરંતુ હી ડીડ નોટ લેટ અઝ કાટ અવે નાની જ બેડ કાટ એટલે દૂર લઈ જવું પરંતુ તે નાનીની બેડ નાનીની પથારી છે એ અમને દૂર લઈ જવા દેતા નહીં એ એમનામ રહેવા દેતા અને એને ડ્રાય ડ્રાય એટલે કે સૂકા અને આગળ કીધું છે હોલો કોર્સ વોઇસ ગુજરાતી થાય કર્કશ તીણો અવાજ કે સૂકા અને કર્કશ તીણા અવાજે એવું કહેતા ઈ સેડ કે લેટ ઇટ બી ત્યાં રહેવા દેજો વેર એલ્સ ઇ શી ગોઈંગ ટુ સ્લીપ બીજે તે ક્યાં સુવા જવાની છે આવું તે કહેતા એટલે જ્યારે આમ તો મોટા ભાગની વસ્તુઓ મેં એના રૂમમાંથી લઈ લીધી હતી લેખક કહે છે પણ એ કે જ્યારે એનો બેડ છે પથારી એ અમને નહોતા લઈ જવા દેતા અને શું કહેતા સૂકા અને કર્કશ અવાજમાં તે કહે છે કે તેણે કહ્યું લેટ ઇટ બી ત્યાં જ રહેવા દેજો વેર એલ શી વેર એલ્સ એટલે બીજે ક્યાં ઈઝ શી ગોઈંગ ટુ સ્લીપ સ્લીપ એટલે શું કે તે બીજે ક્યાં સુવાની છે કે એ બધી વસ્તુ ત્યાં ત્યાં રહેવા દેજો તો એ છે એના પછી આપણે આગળ જોઈએ તો ધ ડે વી હેડ ટેક ટુ વી વી હેડ ટુ ટેક નાનીઝ એશીઝ અવે ફોર ઇમરઝન ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ટુ ઇન ધ રૂમ અને વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ અને હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સે ટેક ઇમ અવે ઓલ માય લાઈફ જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી હવે આજે બધા એક્સપિરિયન્સ આપેલા છે છે વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે પોતાનું જીવન એ નાની વગરનું જીવન કેવું પસાર કરે છે તો તો એની વાત આપણે કરીએ ધ ડે દિવસે કે એ એ દિવસે વી ટેક ટુ એસ એચ ઈ એસ એસીજ એટલે અસ્થિઓ હવે એટલે દૂર ફોર ઇમરઝન આઈ ડબલ એમ ઈ આર એટલે વિસર્જન લેખક કે છે કે અમે જે દિવસે નાનીના ના વિસર્જન કરવા જવાના હતા નાનીના અસ્થિઓનો પધરાવા જવાના હતા ડે તે દિવસે ટુ નાના કે નાના પણ સ્ટે લોક ઇન ધ રૂમ રૂમમાં રૂમમાં બંધ જ પડ્યા રહે કે જે દિવસે અમે નાનીના વિસર્જન કરવા જતા હતા તે દિવસે પણ નાના રૂમમાં જતા અને વેન આય ઇન લેખક જ્યારે હું તેમના રૂમમાં ગયો તો આ ઇમ મેં એને જોયા સિટિંગ ઓન હર બેડ જો મેં શું કીધું છે કે તે હર બેડ એટલે તેણીની પથારીમાં સૂતા હતા તેણીની પથારી એટલે કોની એ નાનીની પથારીમાં નાના છે સૂતા હતા બરાબર કે જ્યારે લેખક કે છે વેન આઈ ઇન જ્યારે હું રૂમમાં ગયો આઈ ફાઉન્ડ ઇમ મેં તેને જોયા સિટિંગ એટલે બેઠેલા ઓન હર બેડ તેણીની પથારીમાં બેઠેલા એટલે નાના ક્યાં બેઠા હતા તો નાનીની પથારી ઉપર બેઠા હતા એના પછી આગળ જોઈએ કે હી જસ્ટ ટચ ધ અર્ન યુ આર એન અર્ન એટલે અસ્થિકુંભ કુંભ થાય અસ્થિકુંભ જે કળશ આવે જેમાં અસ્થિભરા હોય ને આપણે અસ્થિકુંભ કહીએ તો એ જસ્ટ એ જસ્ટ ટચ ધ અર્ન તેણે માત્ર એક અસ્થિકુંભનો એ સ્પર્શ કર્યો એન્ડ સેડ એને કહ્યું ટેક હિમ અવે કે આને દૂર લઈ જાઓ ઓલ માય લાઈફ મારું આખું જીવન ઈ જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી તેણી મારું મારી સાથે આખું જીવન લડાઈ જ કરી છે કે આને પણ દૂર લઈ જાઓ અસ્થિકુંભને લઈ જાઓ બરાબર છે તો આ એ પેરેગ્રાફ છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ ફોર આગળ ચલાવ્યો છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ થ્રીનો અભ્યાસ કરીશું થેન્ક્સ ફોર લર્નિંગ